ચોટી ભરી ચોખા ને ઘી નો છે દીવડો શ્રીફળ ની જોડ લઈને રે હાલો હાલો પાવાગઢ જઈએ રે. અરે મિત્તલ, પાવાગઢ થોડું જવાનું છે, આપણે આ રસોડે અવનવી વાનગી જો શીખવાની છે. યસ, તો હાલો રસોઈશો ના રસોડે જઈએ રે. આજે સાતમું નોરતું, હા બરાબર, એટલે સાતમા નોરતે માતાજીના જે નવ સ્વરૂપો છે એમાંથી સાતમું સ્વરૂપ છે માતા કાળરાત્રિનું. એટલે માતાએ શુંભ અને નિશુંભને હણવા માટે આ સ્વરૂપ ધારણ કર્યું હતું. હા, અને માતાજીનું આ સ્વરૂપ પોતાના ભક્તો માટે અભયકારી છે અને તેથી જ તેને શુભમકારી પણ કહે છે. યસ, અને માતાજીનું આ સ્વરૂપ આપણી આસપાસ રહેલી નેગેટિવિટીને પણ દૂર કરે છે અને આપણને નવી ઉર્જા અને પોઝિટિવિટી આપે છે. યસ, તો એ જ પોઝિટિવિટી સાથે શરૂઆત કરીએ. ચોક્કસ. તો માતાજીને પ્રસાદ ધરવા માટે શું નવું છે? આપણે આજે બનાવવાના છે પીના કોલાડા પુડિંગ. પીના કોલાડા પુડિંગ, માય ગોડ, ફેન્સી. આપણે રોજ રોજ કઈક નવી નવી વાનગીઓ જોઈએ તો માતાજીને પણ આપણે નવું નવું ધરાવવું પડે ને. ચોક્કસ ચોક્કસ, નવરાત્રી છે. ઓકે, અને એના પછી ગરમ નાસ્તો. હા, હવે આટલા બધા ગરબા કર્યા પછી તું થાકી જઈશ, એના માટે તને નાસ્તો તો કરાવવો પડશે. ઓકે, અને એમાંય મારી ફેવરેટ વાનગી છે. ઓકે, એટલે પહેલા પ્રસાદ બનશે અને પછી નાસ્તો. હા, ઓકે, તો ચાલો નોરતામાં માતાજી માટે એક ટેસ્ટી ટેસ્ટી પ્રસાદ બનાવીએ અને સાથે તમારા માટે ચટપટા નાસ્તા પણ છે. ચાલો શરૂ કરીએ રસોઈ શો પાવર્ડ બાય બાદશાહ મસાલા. સો દીપિકા, પીના કોલાડા પુડિંગ બનવાનું છે, એનો મતલબ પાઇનેપલ અને નારિયેળ. પરફેક્ટ. ઓકે, બરાબર, સાચું કીધું ને મેં? હા. પણ બીજી શું ખાસ વાત છે આમાં? આપણે છે ને આને ત્રણ લેયરમાં આપણે બનાવશું, એટલે જે એના જે લેયર્સ છે અને કલર્સ છે ને તે બહુ જ સરસ લાગશે. ઓકે, તો શરૂ કરીએ. હા, સૌથી પહેલા આપણે એનો જે બેઝ બનાવવાનો છે તેના માટે મેં અહીંયા અત્યારે કોકોનટના બિસ્કિટ લીધા છે. હા, કોકોનટ ફ્લેવરવાળા. અત્યારે લગભગ 12-15 નંગ લઈએ છે બિસ્કિટ અને એને ક્રશ કરી લઈશું. હા, આપણે એને એક બાઉલમાં લઈ લઈશું. અને હવે આપણે તેની અંદર પીગળેલું બટર લીધું છે તે લઈશું. ઓકે, લગભગ 3 ચમચી. તો આમાં કમ્પલસરી નારિયેળની ફ્લેવરવાળા જ બિસ્કિટ લેવાના? અત્યારે આપણે પીના કોલાડા બનાવીએ છીએ એટલે નારિયેળની ફ્લેવર હશે તે વધારે સારી લાગશે. હા, નારિયેળના બિસ્કિટ નહીં મળે તો તમે સાદા બિસ્કિટ પણ લઈ શકો છો, જે મોળા બિસ્કિટ આવતા હોય તે પણ લઈ શકો છો. અચ્છા, ઓકે, એને મિક્સ કરી લઈશું. તમે આની જગ્યા પર પાઇનેપલ કેક જે આવે તો તેનો ભૂકો કરીને એનો પણ તમે બેઝ બનાવી શકો. ઓકે, અને માર્કેટમાં ખબર છે પેલી કેક સ્લાઇસીસ પણ મળે છે. હા, તો એનો ઉપયોગ કરી શકે. હા, એને તમે જસ્ટ એને તોડી લો અને એને તમે બેઝમાં એને દબાવીને સેટ કરી દેવાનું છે. હા, પણ એમાં લગભગ વેનીલા ફ્રૂટ અને લગભગ ચોકલેટ એવી જ ફ્લેવર હોય. તો વેનીલા ચાલશે. ઓકે, કારણ કે એનો કોઈ એટલો ફ્લેવર નહીં હોય અને એના સિવાય તમે પાઇનેપલ અથવા તો કોકોનટ ફ્લેવરની કેક પણ લઈ શકો, તો એ થોડું વધારે એના ટેસ્ટને એન્હાન્સ કરશે. બરાબર, આ એકદમ સરસ આવી રીતે મિક્સર થઈ ગયું છે. યસ, હવે આપણે એનું જે બીજું લેયર બનાવવાનું છે તેની તૈયારી કરી લઈએ. હા, દૂધ લઈએ છે. ઠંડા દૂધમાં જ બધું આપણે અત્યારે મિક્સ કરી લઈશું. હા, 250 ml દૂધ લઈએ છે. હા, તેની અંદર 2 ચમચી ખાંડ લઈ લઈશું. અને તમારે હજી થોડું ગળ્યું કરવું હોય તો તમે 3 ચમચી ખાંડ અંદર લઈ શકો. ઓકે, અને કોર્નફ્લાવર લઈએ છે 1 ચમચી. કોર્નફ્લાવરને અને ખાંડને પહેલા આવી રીતે દૂધમાં ઠંડા દૂધમાં મિક્સ કરી લેવાનું છે. ઓકે, તો આ રીતે ઠંડા દૂધમાં મિક્સ કરવાનું શું રીઝન?
જો આપણે ગરમ દૂધમાં પછી કોર્નફ્લોર મિક્સ કરીશું તો એમાં ગાંઠા થઈ જશે. હા, એટલે ઠંડા દૂધમાં એક વખત મિક્સ કરીને પછી જેને આપણે ગેસ ચાલુ કરીશું. ઓકે. ને હવે આને કેટલું કુક કરવાનું? આ થોડું થીક થાય ત્યાં સુધી આપણે એને કુક કરી લઈશું. અચ્છા, તો સુરતમાં નવરાત્રીમાં શું શું ખાસ હોય છે? એકચ્યુઅલી સાચું કહું ને તો સુરતમાં નવરાત્રી એટલી બધી રમાતી હોય છે, અને ત્યાર પછી શું થાય, રાત્રે બધા એકદમ થાકી જાય એટલે બધા અલગ અલગ જગ્યા પર જઈને નાસ્તા અને બધું કરતા હોય છે, અને એમાં એટલી બધી વેરાયટીઓ હોય કે આપણે કન્ફ્યુઝ થઈ જાય કે હું આ ખાઉં કે પેલું ખાઉં, એટલે દિવસો સેટ કરી દેવા પડે. ઓકે, આજે આપણે અહીંયા જવાનું છે, હવે આ બાકી છે તો આપણે કાલે ત્યાં જઈશું. એટલે બધા જયારે ગ્રુપમાં હોય ત્યારે ખૂબ મજા આવતી હોય છે. બિલકુલ બિલકુલ, અહીંયા પણ માણેક ચોક ઓલ ટાઈમ ફેવરેટ છે. મતલબ સવારના 4-5 વાગ્યા સુધી તમને ત્યાં ભીડ જોવા મળે છે, અને આમે માણેક ચોક તો નવરાત્રી હોય કે નહીં હોય ત્યાં તો ચાલુ જ હોય છે. પણ નવરાત્રીમાં માણેક ચોક ની રંગત જ અલગ હોય. હા મિત્તલ, આ હવે ધીરે ધીરે ઠીક થવા લાગ્યું છે. હા, હવે આપણે એની અંદર પાઇનેપલ ક્રશ એડ કરવાનું છે. આ મેં ઘરે જ બનાવેલો ક્રશ છે. ફ્રેશ પાઇનેપલ હોય એને આપણે ચર્ન કરી લેવાનું છે, અને ત્યારબાદ એને 1 કપ પાઇનેપલ હોય અગર એનો પલ્પ તો એની સામે 2 કપ ખાંડ લઈને એને નોનસ્ટિકમાં થોડી વાર થવા દેવાનું છે, જ્યાં સુધી એનું પાણી ઉડી જાય ત્યાં સુધી. એટલે આવી રીતે થીક એનો પલ્પ રેડી થઈ જશે. ઓકે, તો આ આપણે અત્યારે લઈશું. બરાબર, 1 મોટી ચમચી. ગેસ બંધ કરી દઈશું. અચ્છા, આ ફ્રેશ નારિયેળની મલાઈ છે. ઓ અચ્છા, તે આપણે લઈશું લગભગ 2 મોટી ચમચી. આની ફ્લેવર તો બહુ જ મસ્ત આવે ને. તમે ગમે એટલું કોપરાનું જે ખમણ હોય એને વાપરો, પણ આને તમે જ્યારે કોઈ પણ રેસીપીમાં નાખો ને એટલે એનો ટેસ્ટ આખો અલગ જ બને. એક્ઝેક્ટલી, ફ્રેશ ફ્લેવર એ ફ્રેશ ફ્લેવર. હા, તમે આની જગ્યા પર જે તૈયાર પાઇનેપલ નો ક્રશ આવે છે એ પણ તમે લઈ શકો. હા હા, ગેસ ચાલુ કરશું. અચ્છા, અને થોડું એને થીક થાય જરીક જ એટલી વાર થવા દઈશું. ઓકે, એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, જ્યારે પણ તમે આવા ખાટા ફ્રૂટ તમે યુઝ કરવાના હોય જેમ કે પાઇનેપલ છે, સ્ટ્રોબેરી છે, તો એને ક્યારે એનો સીધો પલ્પ નથી એડ કરવાનો. એને આવી રીતે એનો ખાંડ સાથે એને મિક્સ કરીને એનો જે પલ્પ તમે બનાવો એટલે ક્રશ જેને કહેવાય એ જ યુઝ કરવાનો. હા હા, બસ હવે બંધ કરી દઈશું. એકદમ સરસ આવી રીતે થીક થઈ ગયું છે. ઓકે, હવે આપણે આવી રીતે શોર્ટ ગ્લાસીસ લઈ લીધા છે. આપણે જે આ બેઝ બનાવ્યો હતો બિસ્કિટ વાળો એ લઈ લઈશું. જ્યારે પણ તમે આવું કશું બનાવતા હોય ત્યારે ફ્લેવર્સનું બહુ ધ્યાન રાખવાનું. તમે હવે આ જ પુડિંગમાં ચોકલેટના બિસ્કિટ લો તો એ જરાય નહીં સારા લાગે. હા, એટલે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, અને આવી રીતે પ્રેસ કરીને એને સેટ કરી દઈશું. ઓકે, આવી રીતે એનો બેઝ એકદમ સરસ સેટ થઈ ગયો છે. ઓકે, હવે આપણે જે આ મિક્સર બનાવ્યું છે પુડિંગ વાળું એ લઈ લઈશું. આ જ્યારે ગરમ હોય ત્યારે જ એને આપણે આની અંદર સેટ કરી દેવાનું છે, કારણ કે અંદર કોર્નફ્લોર છે તો એ સેટ થવા માંડશે. ઓકે, આ માપમાંથી લગભગ આ સાઈઝના 5 શોર્ટ ગ્લાસીસ રેડી થઈ જાય. ઓકે, પણ બનાવવું એકદમ ઈઝી છે, એટલે તમે કદાચ ડબલ ક્વોન્ટિટી કરીને કરશો તો પણ હા ઈઝીલી થઈ જશે. સાચી વાત છે. આવી રીતે આને સેટ કરી દીધું છે, હવે આપણે એનું ત્રીજું લેયર ઉપર સેટ કરવાનું છે તો તે બનાવી લઈએ. ઓકે, હવે આપણે જે ઉપરનું જે લેયર બનાવવાનું છે તેની તૈયારી કરી લઈએ. પાઇનેપલ જ્યુસ છે, હા, 1/2 કપ. હા,
તરોફાનું જે પાણી હોય જે ફ્રેશ કોકોનટ હોય તેનું પાણી લઈએ છીએ અડધો કપ. ઓકે, નારિયેળ પાણી. હા, નારિયેળ પાણી. અને તેની અંદર એક ચમચી કોર્નફ્લાવર. અને તમારે થોડું મીઠું કરવું હોય તો ખાંડ એડ કરી શકો. અત્યારે હું નથી કરતી કારણ કે જે નારિયેળ પાણી છે તે પણ એટલું મીઠું હતું અને પાઇનેપલ જ્યુસ તો એની રીતે મીઠાશ છે જ. હા, હવે આપણે એને ઉકાળી લઈશું. ઓકે, થોડું ગરમ થાય ત્યારબાદ આપણે તેની અંદર યલો ફૂડ કલર એડ કરશું. મિક્સ કરી લઈએ. હા, આને પણ થીક કરવાનું છે. હા, ઓકે. આ થીક થઈ ગયું છે થોડું. ઓકે, થોડું ટ્રાન્સપેરેન્ટ જેવું થઈ ગયું. હા, ઓકે, લેઈન શોર્ટ એ જેલી જેવું ઉપર થઈ જશે. હા, એ ત્રણ કલર્સ બી સરસ દેખાય અલગ અલગ. ગેસ બંધ કરી દઈશું. હવે આપણે ઉપર એને લઈ લઈશું. ઓકે, હવે આપણે આને 10 મિનિટ માટે ફ્રીઝમાં સેટ કરી લઈશું. ઓકે, તો પુડિંગ એકદમ સરસ સેટ થઈ ગયું છે. હવે આપણે ઉપર એક ચેરી મૂકી દઈશું. વાવ, તો મિત્તલ તૈયાર છે પીના કોલાડા પુડિંગ. યસ, તો તમે પણ આજે જ ટ્રાય કરજો અને માતાજીને આ ભોગ ધરાવજો. યસ, દરરોજ તમે ટ્રેડિશનલ પ્રસાદ તો માતાજીને ધરાવતા જ હશો, પણ આજે આ સરસ મજાનું દેખાતું પુડિંગ બનાવશો ને તો બધાને ખૂબ ગમશે અને માતાજી તો પ્રસન્ન થઈ જ જવાના છે. એક સરસ મજાનું પુડિંગ જે ખૂબ ઇઝી છે અને સુપર ટેસ્ટી પણ છે. તો આજે પ્રસાદમાં આ ટ્રાય કરો, લખી લો રીત. પીના કોલાડા પુડિંગ બનાવવા માટે જોઈશે. પહેલું લેયર બનાવવા માટે નારિયેળના બિસ્કિટ 12-15 નંગ, ઓગાળેલું બટર 3 ચમચી. પુડિંગ બનાવવા માટે જોઈશે દૂધ 250 ml, ખાંડ 2 ચમચી, કોર્નફ્લોર 1 ચમચી, પાઇનેપલનું ક્રશ 1 મોટી ચમચી, નારિયેળની મલાઈ 2 મોટી ચમચી. ત્રીજું લેયર બનાવવા માટે જોઈશે પાઇનેપલનું જ્યુસ 1/2 કપ, નારિયેળ પાણી 1/2 કપ, કોર્નફ્લોર 1 ચમચી, પીળો ફૂડ કલર 1/2 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે ચેરીઝ. પીના કોલાડા પુડિંગ બનાવવાની રીત. પહેલું લેયર બનાવવા માટે મિક્સર જારમાં બિસ્કિટ લઈ તેને ક્રશ કરી લો. બિસ્કિટના ભૂકાને એક બાઉલમાં લઈ તેમાં ઓગાળેલું બટર ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે પુડિંગ બનાવવા માટે એક પેનમાં દૂધ લઈ તેમાં ખાંડ અને કોર્નફ્લોર ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેને ગેસ ઉપર મૂકી થોડી વાર માટે કુક કરી લો. ત્યારબાદ તેમાં પાઇનેપલનો ક્રશ અને નારિયેળની મલાઈ ઉમેરી મિક્સ કરી મિશ્રણને થોડું ઘટ્ટ કરી લો. હવે શોર્ટ ગ્લાસમાં બિસ્કિટના ભૂકા અને બટરનું મિશ્રણ ભરી થોડું દબાવી લો. ત્યારબાદ તેના પર પુડિંગનું મિશ્રણ ભરી તેને થોડી વાર માટે સેટ કરી લો. હવે ત્રીજું લેયર બનાવવા માટે એક સોસ પેનમાં પાઇનેપલનો જ્યુસ, નારિયેળનું પાણી અને કોર્નફ્લોર ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે ગેસ ચાલુ કરી આ મિશ્રણને થોડી વાર માટે કુક કરી લો. ત્યારબાદ તેમાં પીળો ફૂડ કલર ઉમેરી મિક્સ કરી મિશ્રણ ઘટ્ટ થાય એટલે શોર્ટ ગ્લાસમાં ત્રીજું લેયર મૂકી ફ્રીઝમાં 10 મિનિટ માટે સેટ કરી લો. પુડિંગ સેટ થઈ જાય એટલે તેના પર ચેરીઝ મૂકી માતાજીને પ્રસાદ ધરાવો. તો તૈયાર છે ટેસ્ટી પીના કોલાડા પુડિંગ. એક સરસ મજાનો પ્રસાદ બની ગયો છે. હવે તમારા માટે એક ટેસ્ટી ચટપટા સમોસા બનવાના છે. ચાલો શીખી લઈએ. દીપિકા, એકદમ સરસ મજાનો પ્રસાદ બની ગયો છે અને હવે સમોસા બનવાના છે. હા, એ તો અમને બહુ જ ભાવે છે. મને ખબર જ છે તને સમોસા બહુ જ ભાવે છે. હા, તો આ સમોસામાં શું નવું છે? આપણે અત્યારે પૌવા અને બટાકાના સમોસા બનાવવાના છે. એટલે જે પેલી બે પડી રોટલીમાંથી જે બનાવે ને પટ્ટીવાળા સમોસા એવી રીતે બનશે. અચ્છા, ઓકે, એટલે આમ ફટાફટ બની જાય એવા? બહુ જ ઈઝી છે. ઓકે, તો શરૂ કરીએ. હા હા, સૌથી પહેલા આપણે લોટ બાંધી દઈએ. હા,
એક કપ મેંદો લઈએ છે, સ્વાદ પ્રમાણે મીઠું, એક ચમચી તેલ. મિક્સ કરી લઈએ અને એનો સોફ્ટ લોટ બાંધી દેવાનો છે. ઓકે, એટલે આ લોટમાંથી જ આપણે પટ્ટી બનાવીશું. હા, ઓકે, તો તમે એને સ્ટોર કરી શકો. હા, પણ આ રોટલી આખી સ્ટોર નહીં કરી શકાય, એની પટ્ટી આપણે કટ કરી લેવાની અને બધી એક સરખી ગોઠવી દેવાની એકની ઉપર, અને ત્યાર પછી એને બટર પેપરમાં અથવા તો ફોઇલ પેપરમાં રેપ કરીને પછી તમે એને ફ્રીઝરમાં સ્ટોર કરી શકો. ઓકે, હા, પછી જ્યારે તમારે સમોસા બનાવવા હોય ત્યારે પટ્ટી કાઢીને પછી તમે એને યુઝ કરી શકો. બરાબર. આનો જે લોટ બાંધીએ છે તો ત્યારે કઈ ધ્યાન રાખવાનું કે બહુ ઢીલો ના થઈ જવો જોઈએ કે બહુ કઠણ ના થઈ જવો જોઈએ? ના, હા, એટલે થોડો નરમ લોટ જ આપણે અત્યારે બાંધીશું, બહુ કઠણ નથી બાંધવાનો. રોટલી જેવો ને? હા, બાકી નોર્મલી આપણે જે પંજાબી સમોસા બનાવતા હોઈએ અને જ્યારે એનું પડ બનાવવાનું હોય તો એમાં તો બહુ ધ્યાન રાખવું પડે. હા, કારણ કે આપણે કાચો જે લોટ હોય એને જ આપણે વણીને એક કાચા લોટના જ આપણે સમોસા બનાવતા હોઈએ છીએ અને એ આખું તળાતા હોય છે. આ તો પહેલા આપણે રોટલી બનાવી દેવાના છે, એટલે આપણે સોફ્ટ રોટલી બનાવશું તો એની રોટલી સોફ્ટ રહેશે, તો એ વાળવામાં પણ સરળતા રહેશે. બરાબર છે. તેલ લઈને કેળવી લઈશું. હા, હવે આપણે લોટને 10-15 મિનિટ માટે રેસ્ટ આપશું. હવે આપણે એનું પૂરણ બનાવી લઈએ. ઓકે, આ એક બાઉલ પૌવા લીધા છે. આપણે જેમ બટાકા પૌવા બનાવતા હોઈએ અને આપણે જેમ પૌવાને પલાળીએ એવી જ રીતે એને પલાળી દીધા છે. હા, અને આવી રીતે થોડીક વાર રવા દેવાના, એટલે કોરા થઈ જાય એવી રીતે લેવાના છે. ઓકે, તેની અંદર એક નંગ બટાકાનો માવો લીધો છે, બાફેલા બટાકાનો માવો. અચ્છા, છીણેલું ગાજર છે પા કપ, પા કપ બાફેલા વટાણા છે, બે ચમચી કાજુના ટુકડા છે. એટલે આ મિશ્રણને આપણે કુક નથી કરવાનું? ના, કુક નથી કરવાનું, જસ્ટ એને મિક્સ જ કરવાનું છે. બરાબર છે. બે ચમચી કોથમીર, એક ચમચી આદુ અને મરચાની પેસ્ટ. હા, અને એક નંગ મરચું પણ લઈએ છીએ, મોળું. ઓકે, આદુ મરચા પ્લસ મરચા. હા, આ કાપેલા મરચા લેવાના છે, એટલે જ્યારે ખાવામાં આવે ત્યારે ખૂબ સરસ લાગશે. રાઈટ. એક નંગ ડુંગળી લઈએ છે, ઝીણી સુધારેલી. એટલે ઓલમોસ્ટ આપણે બટાકા ભોમા બનાવતા હોઈએ અને જે રીતે બનાવીએ, હા, લગભગ એ બધી સામગ્રી છે. હા, સ્વાદ પ્રમાણે મીઠું અને દળેલી ખાંડ લઈએ છે, લગભગ 2-3 ચમચી. મીઠાશ જેને જેવી રીતે ભાવે એવી રીતે. આ થોડા તીખા અને મીઠા એવા સમોસા બનશે. ઓકે, આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે. આ બરાબર મિક્સ થઈ ગયું છે. હવે એક ચમચી લીંબુનો રસ લઈશું. હા, અને એને પણ હવે બરાબર મિક્સ કરી લઈશું. પૂરણ રેડી થઈ ગયું છે. હા, હવે આપણે રોટલી બનાવી લઈએ, બે પડી. હા, આવી રીતે બે લુવા કરી દેવાના છે. આવી રીતે અટામણમાં થોડું લઈને એને વણી લઈશું. થોડું જ વણવાનું છે. આવી રીતે. અચ્છા, જરાક જ. હા, આવી રીતે. એની પર તેલ લઈ લઈશું. અને એને બરાબર ફેલાવી લઈશું. તેલ બરાબર લગાવવાનું છે, નહીં તો રોટલી ખુલશે નહીં. હા હા, આ જે તેલ વાળો જે ભાગ છે એને આવી રીતે અટામણમાં લઈને લઈ લઈશું. અચ્છા, તેલ બી લગાવવાનું અને લોટ? હા, તેલ વાળા ભાગને આવી રીતે લોટમાં લઈને, એટલે બંને સાઈડ અત્યારે તેલ છે. હા,
હવે બંનેને સામ સામે મૂકી દેવાનું છે અને હવે આ બંનેને આપણે વણવાનું છે હા એટલે જે બે પડી આપણે રોટલી બનાવીએ એ અત્યારે આપણે બનાવી રહ્યા છે બરાબર છે અને હવે આને કેટલું પાતળું વણવાનું તમે જેટલું પતલું એને કરી શકો ઓકે એટલે મેંદો છે એટલે સરસ વણાશે પણ ખરું હા અને એકદમ એને પાતળું જ કરવાનું છે કારણ કે જ્યારે આપણે એને ફોલ્ડ કરીશું ત્યારે એના બે કે ત્રણ પડ થાય પછી એકલું એનો રોટલી રોટલી જ લાગશે એનું જે સ્ટફિંગ છે એનો એટલો સરસ ટેસ્ટ નહીં આવે ઓકે એકદમ મોટી અને પાતળી કરી હા આ સમોસા આપણે થોડા મોટા જ બનાવવાના છે હા બહુ નાના નથી કરવાના રોટલી વણાઈ ગઈ છે હવે આપણે એને શેકી લઈએ યસ અને આને કેટલું શેકવાનું આને એટલી નથી શેકવાની એકદમ થોડી જ શેકવાની છે લગભગ 30 સેકન્ડ બંને બાજુ એટલે થોડી એકદમ લાઈટ ભાત પડે એટલે આપણે એને ફેરવી લઈશું ઓકે આવી રીતે કલર ચેન્જ થશે જો વચ્ચે થોડો હજી કલર બાકી છે જેવો ચેન્જ થાય એટલે એને ફેરવી લેવાનું છે બરાબર છે જો આ થોડું થોડું ફૂલવાની સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે બીજી બાજુ બી થઈ ગઈ છે અને અહીંયા ભાત પણ આવી રીતે પડી ગઈ છે ઓકે એને લઈ લઈશું અને થોડું આમ આમ કરીને એને ખોલવાની છે એટલે ગરમ હોય ત્યારે હા ગરમ હોય ત્યારે જ આપણે એને ખોલી લેવાની છે અને જ્યારે આ રોટલી તમે મૂકો ત્યારે પણ ધ્યાન રાખવાનું છે જે બાજુ શેકેલું હોય એ જ બધી એક જ સાઈડ રાખવાની આ શેકેલી છે તો બીજી પણ એની પર જ્યારે સ્ટોર કરવાના પટ્ટી મૂકો ત્યારે બધી એક જ સાઈડ કરવાની અને પછી આવી રીતે એની પટ્ટી કટ કરીને એને સ્ટોર કરી શકો છો ઓકે એકદમ ટેસ્ટી અને એકદમ ઈઝી એવા સમોસા બની રહ્યા છે આગળ શું કરવાનું છે તે જોઈશું સો દીપિકા હવે ફાઇનલી આપણે સમોસા વાળીશું ને હા ઓકે જો સોફ્ટ લોટ બાંધ્યો હતો એટલે એકદમ સરસ એની રોટલી પણ એવી સોફ્ટ થઈ છે બરાબર છે હવે આપણે એને કટ કરી લઈએ આવી રીતે રોલ કરી દેવાનો છે એટલે ઈઝી કટ થઈ જાય અચ્છા પહેલા વચ્ચેથી એને કટ કરી લઈશું અને પછી સાઈડ પરથી હવે આપણે એના સમોસા બનાવી લઈએ ઓકે લોટ અને પાણીનું જે મિક્સર આપણે બનાવી છે તે લઈ તે બનાવી લીધી છે હા હવે જે શેકેલો ભાગ હોય એને અંદર લઈ લેવાનો છે અચ્છા અને જેમ આપણે સમોસા બનાવીએ એવી રીતે એને વાળી લેવાનું છે પૂરણ થોડું પહેલા અંદર ભરી લઈશું હા અને પછી દબાવીને સમોસા આખા ભરી દઈશું ઓકે ફોલ્ડ કરવાનું છે અને આવી રીતે લાસ્ટમાં લઈ લગાવીને એને સ્ટિક કરી દેવાનું છે હા ઓકે એક વખત પટ્ટી તૈયાર હોય તો બહુ ફટાફટ બની જાય હા કારણ કે આમાં પૂરણ પણ આપણે બનાવવાનું નથી ખાલી જસ્ટ બધી વસ્તુ મિક્સ જ કરવાની છે આવી જ રીતે બધા સમોસા આપણે વાળી લઈશું હા મિત્ર સમોસા વળાઈ ગયા છે હવે આપણે એને તળી લઈશું ઓકે એને મીડિયમ તાપે જ આપણે તળવાના છે ઓકે અને કેવા થવા દઈશું એને બ્રાઉન રંગના થાય અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને તળી લઈશું યસ તો આ સ્ટફિંગનો ઉપયોગ કરીને આપણે કચોરી પણ બનાવી શકીએ ને હા અને પરાઠા પણ હા સારા લાગે હા હા સમોસા એકદમ સરસ તળાઈ ગયા છે કાઢી લઈશું બહુ જ સરસ દેખાય છે હા
અત્યારે સમોસાને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીએ છીએ. ઓકે, તો તૈયાર છે ગરમા ગરમ બટાકા પૌવાના સમોસા. એકદમ ઇઝી. હા, બટાકા પૌવા તો આપણે દરરોજ કે પછી આંતરા દિવસે બ્રેકફાસ્ટમાં તો ખાતા જ હોઈએ છીએ, પણ એ જ ફ્લેવરવાળા સમોસા અલગ લાગશે અને ભાવશે તો ખરા જ. એકદમ ટેસ્ટી એવા સમોસા તૈયાર છે. હવે તમારે ઘરે બનાવવા હોય આજના દિવસે ફ્રેન્ડ્સ અને ફેમિલી માટે, તો રીત લખી લો ફટાફટ. બટાકા પૌવાના સમોસા બનાવવા માટે જોઈશે 12 નું પડ. બનાવવા માટે મેંદો 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 1 ચમચી, પાણી જરૂર મુજબ. પૂરણ બનાવવા માટે જોઈશે પલાળેલા પૌવા 1 કપ, બાફેલા બટાકાનું માવું 1/2 કપ, છીણેલું ગાજર 2 કપ, બાફેલા વટાણા 2 કપ, કાજુના ટુકડા 2 ચમચી, કોથમીર 2 ચમચી, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, સમારેલા લીલા મરચાં 1 ચમચી, સમારેલી ડુંગળી 2 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, દળેલી ખાંડ 2-3 ચમચી, લીંબુનો રસ 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે મેંદો અટામણ માટે, તેલ તળવા માટે, મેદાની લઈ જરૂર મુજબ, અને સર્વિંગ માટે જોઈશે કેચઅપ. બટાકા પૌવાના સમોસા બનાવવાની રીત. બહારનું પડ બનાવવા માટે કણક બાંધવા માટે એક પરાતમાં મેંદો લઈ તેમાં મીઠું, તેલ અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેની કણક તૈયાર કરી તેને તેલથી કેળવી લઈ 10-15 મિનિટ માટે રેસ્ટ આપો. હવે પૂરણ બનાવવા માટે એક બાઉલમાં પલાળેલા પૌવા, બાફેલા બટાકાનો માવો, ગાજરનું છીણ, બાફેલા વટાણા, કાજુના ટુકડા, કોથમીર, આદુ મરચાંની પેસ્ટ, લીલા મરચાં, ડુંગળી, મીઠું અને દળેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરો. હવે રેસ્ટ આપેલી કણકમાંથી લુવા કરી અટામણની મદદથી લુવાને થોડું વણી લો. હવે લુવા ઉપર તેલ લગાવી કોરો લોટ લગાવી બંને લુવા ભેગા કરી તેની મોટી રોટલી વણી લો. હવે રોટલીને તવા ઉપર કાચી પાકી શેકી લો. રોટલી શેકાઈ જાય એટલે તેના બંને પડ છૂટા કરી લો. હવે રોટલીનો રોલ વાળી તેને કટ કરી તેની પટ્ટી તૈયાર કરી લો. હવે સમોસા પટ્ટી લઈ તેમાં પૂરણ ભરી લઈની મદદથી ચોંટાડી સમોસા તૈયાર કરી લો. સમોસાને ગરમ કરેલા તેલમાં આછા ગુલાબી રંગના તળી લો. સમોસા તળાઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ કેચઅપ સાથે ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે બટાકા પૌવાના સમોસા. સરસ મજાની ચટપટી વાનગીઓ માટે હવે હાજર છે કોમલબેન. તો જોઈએ હવે શું લઈને આવ્યા છે. કેમ છો કોમલબેન? બસ મજામાં, તમે કેમ છો? એકદમ ફાઇન. નવરાત્રી એકદમ મસ્ત રીતે એન્જોય કરી રહ્યા છો? હા, આ વખતે પહેલીવાર એવું હશે કે અમદાવાદમાં હશો. પહેલીવાર અમદાવાદમાં નવરાત્રી છે. હા, ઓકે. તો દુબઈમાં નવરાત્રી સેલિબ્રેટ થાય? દુબઈમાં ગુજરાતી હોય એટલે ત્યાં નવરાત્રી તો થાય જ. યસ, એ તો છે. મતલબ ગુજરાતીઓ તો પોતાના ફેસ્ટિવલ બધી જગ્યાએ એન્જોય કરે, પણ અહીંયા જેવું નહીં. અહીંયા જેવું નહીં. ઓકે, તો નવરાત્રી માટે ખાસ શું લઈને આવ્યા છો? તો આજે આપણે મસાલા પાઉં બનાવવાના છે, અને મસાલા પાઉં માટે આપણે જોશે પાઉં. હા, તો સૌથી પહેલા આપણે પાઉં બનાવી લઈએ અને પછી એમાંથી આપણે મસાલા પાઉં બનાવશું. તો પાઉં બનાવવા માટે શું શું ધ્યાન રાખવું પડે ઘરે બનાવવા હોય ત્યારે? પહેલા તો ઈસ્ટ, ઈસ્ટ મેઇન છે, કેમ કે અલગ અલગ ટાઈપના ઈસ્ટ હોય છે. તો ક્યુ ઈસ્ટ યુઝ કરવું ક્યુ નહીં એ આજે હું બતાવીશ. હા, અને બીજું છે કે એનું જે નીડિંગ પ્રોસેસ છે એ કેવી રીતના કરવું, મેઇન એ જ છે. અચ્છા, ઓકે, તો શરૂ કરીએ. ચલો, તો સૌથી પહેલા આપણે દૂધ લેવાનું છે. 100 ml જેટલું દૂધ લેવાનું છે. હવે એમાં આપણે નાખશું ઈસ્ટ. આ ઈસ્ટ છે ઈ ઈસ્ટ છે એ 3 ટાઈપના આવે છે, બરાબર. આ છે એ ઇન્સ્ટન્ટ ઈસ્ટ છે, એટલે આપણે ડાયરેક્ટલી યુઝ કરી શકીએ અને રેસ્ટની કોઈ જરૂરત નથી એટલે. અને બીજું ઈસ્ટ આવે છે એ એક્ટિવ ઈસ્ટ આવે છે, એને આપણે 10 મિનિટ માટે દૂધમાં કરવું પડે છે, બ્લૂમિંગ માટે રાખવું પડે છે. તો આ જે 2 મેઇન ઈસ્ટ છે એ રેગ્યુલરલી હાઉસમાં યુઝ થતા હોય છે. તો આપણે આ ઇન્સ્ટન્ટ ઈસ્ટ યુઝ કરવાના છે. હા, તો આમાં આપણે ઈસ્ટ લેશું અરાઉન્ડ 1 ટીસ્પૂન જેટલું ઈસ્ટ લેશું. હવે આપણે આમાં ખાંડ નાખશું. જે ખાંડ છે એ ઈસ્ટનું ફૂડ છે, તો એને હેલ્પ કરશે રાઈસ થવામાં. તો અરાઉન્ડ 1/2 ટીસ્પૂન જેટલી આપણે એમાં ખાંડ નાખશું. ને હવે આમાં મેં ટ્વિસ્ટ આપ્યો છે એટલે હવે આપણે આમાં બીજા બધા મસાલા નાખશું. આ પ્લેન પાઉં આપણે નથી બનાવતા, તો આપણે બીજા બધા મસાલા નાખશું. તો આ છે આદુ મરચાં અને લસણની પેસ્ટ, એ જરૂર પ્રમાણે આપણે આમાં નાખશું કે તમને કેટલા તીખા જોઈએ છે એના પ્રમાણે. અત્યારે તમે કેટલી લીધી છે? 1 ટીસ્પૂન જેટલી આપણે લીધી છે આદુ મરચાંની પેસ્ટ.
હવે આપણે આમાં કોથમીર ઉમેરશું અને પછી આ હાફ બોલ જેટલો મેંદાનો લોટ છે એ આપણે નાખશું અને આપણે મિક્સ કરશું. સોલ્ટ આપણે હમણાં નહીં નાખીએ, સોલ્ટ થોડી વાર પછી નાખશું, કેમ કે અગર આપણે સોલ્ટ આ સ્ટેજ ઉપર નાખીએ તો જે ઈસ્ટનું છે ને એ ફરમેન્ટ નહીં થાય, એટલે સોલ્ટ આપણે લાસ્ટમાં નાખવાનું છે. ઓકે, હવે આપણે આમાં બીજા મસાલા નાખશું. હા, બીજા મસાલામાં આપણે નાખશું થોડી હળદર, સોલ્ટ ટેસ્ટ પ્રમાણે, હા, અને જીરું. અચ્છા, આ બધા એવા ઇન્ગ્રેડિયન્ટ્સ છે જે યુઝ્યુઅલી બ્રેડમાં હોતા નથી, પણ આપણે આને ટ્વિસ્ટ આપ્યું છે. બરાબર છે. ને હવે આને આપણે બરાબર આ જ સ્ટેજ છે, જરા મહેનતવાળું કામ આમાં જ છે, અગર આ સ્ટેજ બરાબર થઈ ગયું તો તમારા બ્રેડ છે એ બહુ જ સરસ થશે. અચ્છા, ઓકે, એટલે હવે શું કરવાનું છે? હવે આને આપણે આમાં ગ્લુટન ફોર્મ કરવાનું છે. અચ્છા, ઓકે, એટલે આપણે આને જેટલું મસળશું એટલું એમાં ગ્લુટન ફોર્મ થશે, અને જેટલું ગ્લુટન ફોર્મ થશે આમાં એટલો તમારો જે પાઉં છે એ એકદમ ફ્લફી થશે અને લાઇટ વેઇટ થશે. ઓકે, જેવા બજારમાં મળે છે એવા. બરાબર છે. તો થોડું આપણે આમાં ઘી લેશું અને આપણે આને મસળવાનું છે. હા, આવી રીતના અરાઉન્ડ 10-15 મિનિટ સુધી આપણે આને મસળવાનું છે. ઓ, અચ્છા, તો ત્યારે જ આપણા જે પાઉં છે એ એકદમ સોફ્ટ ફ્લફી અને લાઇટ વેઇટ થશે, નહીતર ડેન્સ થશે અને એકદમ હેવી લાગશે ખાવામાં પણ. હા, ઓકે, તો ખરી મહેનત આમાં જ છે, આવી રીતના કરવાનું. હા, અને જેમ આમાં ગ્લુટન ફોર્મ થશે એમ આ લોટ છે ને એકદમ સ્ટ્રેચી થઈ જશે. હા, ઓકે, અને આ આટલું આમ જે ચોટે છે ને એ ચોટશે પણ નહીં ને ઇઝીલી ક્લીન થઈ જશે આ બધું. ઓકે, તો આને 10-15 મિનિટ તો આરામથી લાગે જ છે. હા હા, ખાલી એમનેમ પણ ખાઈ શકો છો, ચીઝ સાથે, બટર સાથે, ચાઈ સાથે, કેમ કે આમાં બધા ફ્લેવર્સ છે અને આમાં થોડોક ઇન્ડિયન ટચ આપેલો છે. એટલે આપણે ચીઝ ફોન્ડ્યુમાં પણ એકમ્પનીમેન્ટ તરીકે મૂકવા હોય તો બી બહુ મસ્ત લાગે ને. તો હવે આપણા લોટ તમે જોઈ શકો છો કે સરસ રીતે મસળાઈ ગયો છે, હાથમાં પણ નથી છોડતો અને એકદમ બધું ક્લીન થઈ ગયું છે. હવે આપણે આને એક બાઉલમાં, બાઉલને પહેલા ગ્રીસ કરી લેશું ઘીથી. અચ્છા, અને આને આપણે રેસ્ટ કરવા મૂકશું ફર્મન્ટેશન માટે 1 કલાક માટે ગરમ જગ્યા ઉપર ઢાંકીને. ઓકે, એટલે આ ડબલ ધ સાઈઝ થઈ જશે અને પછી આપણે આના પાઉં બનાવશું. ઓકે, તો હવે આપણો લોટ ફર્મન્ટ થઈને તૈયાર છે અને આપણે બધી જે એર છે એ પંચ કરી અને કાઢી લેશું અને હવે આના આપણે પાઉં બનાવશું. અચ્છા, ઓકે, તમે જોઈ શકો છો કે આ એકદમ ટેક્સચર આનું અલગ આવી ગયું છે, ગ્લુટન આમાં ફોર્મ થઈ ગયું છે. ઓ યસ, એકદમ સરસ ખેંચાય છે. હવે આપણે આને નાના નાના ગોળા વાળશું અને આ જે ટ્રે છે લાદી પાઉં માટે ઊંચી જ લેવાની છે, તો જે લાદી પાઉં છે એકદમ ફ્લફી અને ઊંચા બનશે. જો તમે નીચી ટ્રે રહેશો તો એ એકદમ બેસેલા બનશે અને નીચા થશે. અચ્છા, તો જેટલી ઊંચી ટ્રે હશે એટલા તમારા લાદી પાઉં એકદમ ફ્લફી થશે, જેવા બેકરીઝમાં મળે છે ને એવા જ. ઓકે, તો હવે આપણે નાના નાના પાઉં બનાવી લેશું. હા, તો પાઉં બનાવવા માટે અને એવી આમ આમ ગોળ વાળીને નથી રાખવાના, એને આપણે આમ સ્ટ્રેચ કરી એના વચ્ચે થોડું ઘી લગાડવાનું છે. હા, અને પછી આવી રીતના તમે જોઈ શકો છો કે આ કેમ ખેંચાય છે. બરાબર છે, આવી રીતે કરી અને આપણે આમાં ગોઠવી દઈશું. અચ્છા, એ સિમ્પલ ગોળા નથી વાળવા, સિમ્પલ ગોળા નથી વાળવાના, નહીં તો તમારા પાઉં છે એકદમ ડેન્સ થશે અને હાર્ડ થશે. અચ્છા, બરાબર, એટલે જેટલા બી લુઆ તમે બનાવો છો બધા આવી રીતે ખેંચી અને પછી ટકિન કરી અને બનાવવાના છે. ઓકે, અને અત્યારે આપણે એકદમ મિની સાઈઝ મિની સાઈઝના બનાવે છે. અને અને જે પાઉં આપણે રાખીએ છીએ એમાં પણ બહુ વધુ ગેપ નથી રાખવાની, અગર તમે બહુ વધુ ગેપ રાખશો તો તમારા પાઉં આમ ફેલાઈ જશે. અચ્છા, આમ રાઈઝ નહીં થાય, તો બંને એટલું બાજુમાં રાખવાના છે એટલે પાઉં એકબીજા સાથે ચોટી જાય અને રાઈઝ થાય. અચ્છા, બરાબર છે. તો આવી જ રીતના આપણે બધા ગોળા વાળી લેશું.
તો આપણા પાઉં વરાઈને તૈયાર છે. હા, હવે અગેન આને 20 થી 25 મિનિટ્સ માટે ગરમ જગ્યા ઉપર આપણે રાખી દેવાના છે, એટલે આ ડબલ ધ સાઈઝ થઈ જશે. અને પછી આને આપણે અવનમાં બેક કરવાના છે, પ્રી હીટેડ અવન ઉપર. 10 મિનિટ માટે પહેલાં અવનને 180 ડિગ્રી ઉપર પ્રી હીટ કરી લેવાનું છે, અને પછી 180 ડિગ્રી ઉપર અરાઉન્ડ 10 થી 20 મિનિટ્સ માટે, જ્યાં સુધી અહીંયા બ્રાઉન લેયર ન આવી જાય ત્યાં સુધી એને બેક કરવાના છે. ઓકે, હવે આપણા પાઉં તૈયાર છે રાઈસ થઈને, અને હવે આપણે આને પ્રી હીટેડ અવન ઉપર 180 ડિગ્રી ઉપર 20 થી 25 મિનિટ માટે આપણે એને બેક કરશું. ઓકે, એકદમ ટેસ્ટી અને સરસ મજાની ફ્લેવરવાળા મસાલા પાઉં અત્યારે બેક થઈ રહ્યા છે. પછી એમાંથી મસાલા પાઉં બનાવવાના છે. શું કોમલબેન તૈયાર છે પાઉં? તમે જોઈ શકો છો કે પાઉં રેડી છે, અને કેવી સરસ જાડી પડી છે અને એકદમ સોફ્ટ બન્યા છે. ઓ યસ, સોફ્ટ એન્ડ સ્પોન્જી. અને હવે આપણે આને યુઝ કરી અને મસાલા પાઉં બનાવશું. ઓકે, હવે એના માટે આપણે સૌથી પહેલા પેન લેશું, અને પેનમાં આપણે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ નાખશું. હા, તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું નાખશું, અરાઉન્ડ 1/2 ટીસ્પૂન જેટલું જીરું નાખશું. આમાં ડુંગળી લીધી છે એ આપણે આમાં ઉમેરશું. એ ડુંગળીને સરસ રીતે સાતડી લેશું. અચ્છા, એટલે આમ પિંકિશ કરવાની છે? પિંકિશ ના, બધા જે આપણે આમાં વેજીટેબલ્સ નાખશું એને થોડો ક્રંચ જ રાખવાનો છે, એકદમ કુક નથી કરવાના. અચ્છા, ઓકે, ને બધા વેજીટેબલ્સ આપણે આમાં ક્રંચી જ કન્સ્ટ્રક્ટ રાખવાનું. હા, ઓકે. નવરાત્રીમાં બધા ફ્રેન્ડ્સ ભેગા થયા અને આવી રીતે મસાલા પાવ, ભાજી પાવ, પછી તવા પુલાવ, આ બધું ખાવાની બહુ મજા આવે. તો આપણી ડુંગળી સટડાઈ ગઈ છે. હા, હવે એમાં આપણે કેપ્સિકમ નાખશું, અડધું કેપ્સિકમ છે. અગેન કેપ્સિકમને આપણે એકદમ કુક નથી કરવાનું. પાવ રેડી હોય તો પછી મસાલો બનાવતા તો બિલકુલ વાર ના લાગે. તમે નવરાત્રીમાં જાતા હોય તો પાઉં રેડી અને મસાલો રાખીને જાઓ તો આવીને તરત ફટાફટ બની જાય. યસ, હવે આ લીલી ડુંગળી છે. હા, ઈ મેં લીધી છે, એક લીલી ડુંગળી છે. હવે આપણે એમાં ટમેટા ઉમેરશું. બે નંગ ટમેટા છે, એને ચોપ કરી લીધા છે. હા, તો આ રીતે આપણે બીજું શું શું બનાવી શકીએ આ પાઉંમાંથી? આ પાઉંમાંથી તમે એમનેમ પણ ખાઈ શકો છો. હા, એ તો છે. પછી ચીઝ સાથે આપ તમે બનાવી શકો છો, ચીઝ આમાંથી પિઝા પણ તમે બનાવી શકો. પિઝાનું જે ફ્લેવર્સ છે, બધા જે ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે પિઝામાં હોય છે એ પણ તમે આમાં ફિલ કરી શકો છો. બરાબર, અને બેક કરવા મૂકી દેવાના. હા, ઉપર મોઝરેલા ચીઝ લગાડીને તો પણ બહુ જ ટેસ્ટી લાગે છે. ત્યાં ખાલી ગાર્લિક બટર, આ જ સ્ટેજ ઉપર તમે ગાર્લિક બટર રાખી દો આમાં. હા, અને પછી એના ઉપર મોઝરેલા ચીઝ લગાડી અને પાછું બેક કરવા મૂકી દો તો એકદમ ગાર્લિક ફ્લેવર પાઉં બનીને તૈયાર થઈ જાય છે. એ પણ બહુ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે આમાં મસાલા કરી લઈએ. હા, મસાલા માટે છે સૌથી પહેલા પાઉંભાજી મસાલો, મેઇન ઇન્ગ્રેડિયન્ટ. યસ, અને એકદમ ચટપટા બનાવવાના છે. તો જે મસાલા આપણે લેશું એ બધા આગળ પડતા રહેશું. તો 1 ટેબલ સ્પૂન જેટલું આપણે પાઉંભાજી મસાલો લેશું. પછી લાલ મરચું, એ તમારા ટેસ્ટ પ્રમાણે લેવાનું છે કે તમને કેટલું તીખું જોઈએ છે. થોડી હળદર. હા, સ્વાદ પ્રમાણે મીઠું. અને બધું સરસ રીતે સાતડી લેવાનું છે. ઓકે, અને આપણે બટરમાં બી બનાવી શકીએ, બટરમાં, ઘીમાં. તો હવે આ સતડાઈને તૈયાર છે. હવે આપણે આમાં કોથમીર ઉમેરશું અને અડધો લીંબુનો રસ. ઓકે, હવે તમે જોઈ શકો છો આપણો મસાલો બનીને તૈયાર છે. ઓકે, હવે આ સ્ટેજ ઉપર આપણે જે આ પાઉં બનાવ્યા છે એ આપણે આમાં ટોસ કરી લેશું. અચ્છા, મિની સાઈઝ હોય એટલે એકદમ ઈઝીલી થઈ જાય. ઈઝીલી થઈ જાય, અને મોટા પાઉં હોય તો તમે એને ટુકડા કરીને પણ યુઝ કરી શકો છો. હા, બરાબર છે. તો એકદમ સરસ રીતે એને આપણે કોટ કરી લેવાના છે. ઓકે, અને પાઉંની અંદર પણ બહુ સરસ ફ્લેવર્સ છે. ને કોઈને આ વધુ મસાલો જોતો હોય, કોઈને ઓછો મસાલો જોતો હોય, તો એ પર્સન ટુ પર્સન ડિફર થાય છે. તો આ સરસ રીતે હવે કોટ થઈને તૈયાર છે. હવે આપણે એને સર્વ કરશું. યસ,
થોડી ઉપર કોથમીર ગાર્નિશિંગ માટે અને થોડું લીંબુનો રસ. ખાટો મીઠો ટેસ્ટ. તો નવરાત્રી માટે ચટપટો નાસ્તો મસાલા પાવ તૈયાર છે. યસ, એકદમ મસાલેદાર છે અને એકદમ ચટપટા છે આ મસાલા પાવ. પાવ પણ ઘરે બનાવો અને મસાલો પણ. ચાલો ફટાફટ રીત લખી લો. મસાલા પાઉં બનાવવા માટે જોઈશે. પાઉં બનાવવા માટે દૂધ 100 ml, એક્ટિવ ઈસ્ટ 1 ચમચી, ખાંડ 1 ચમચી, આદું મરચાં અને લસણની પેસ્ટ 1 ચમચી, સમારેલી કોથમીર 1 ચમચી, મેંદો 1/2 કપ, હળદર ચપટી, મીઠું સ્વાદ પ્રમાણે, ઘી 2-3 ચમચી. મસાલો બનાવવા માટે જોઈશે તેલ 2 ચમચી, જીરું 1/2 ચમચી, સમારેલી ડુંગળી 1/2 કપ, સમારેલા કેપ્સિકમ 1/2 કપ, સમારેલી લીલી ડુંગળી 1-2 ચમચી, સમારેલા ટામેટા 1/2 કપ, પાઉંભાજી મસાલો 1 મોટી ચમચી, લાલ મરચું 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લીંબુનો રસ 1/2 ચમચી, કોથમીર 1 ચમચી. મસાલા પાઉં બનાવવાની રીત. પાઉં બનાવવા માટે કથરોટમાં દૂધ લઈ તેમાં ઈસ્ટ ઉમેરી, ખાંડ ઉમેરી, આદું મરચાં અને લસણની પેસ્ટ તેમજ કોથમીર ઉમેરી, હવે તેમાં મેંદો ઉમેરી, મિક્સ કરી, હળદર, મીઠું, જીરું, ઘી ઉમેરી કણકને બરાબર મસળી લો. હવે એક બાઉલને ઘીથી ગ્રીસ કરી તેમાં તૈયાર કરેલી કણક મૂકી ઢાંકણ ઢાંકી 1 કલાક માટે પ્રૂફ કરી લો. હવે પ્રૂફ કરેલો લોટ લઈ તેમાંથી હવા કાઢી તેને બરાબર ખેંચી ફોલ્ડ કરી વચ્ચે ઘી લગાવી નાના પાઉંનો આકાર આપી દો. હવે પાઉંને ગ્રીસ કરેલા ટિનમાં મૂકી 20-25 મિનિટ માટે ગરમ જગ્યાએ બીજી વાર પ્રૂફ થવા દો. ત્યારબાદ તેને પ્રી હીટેડ અવનમાં 20-25 મિનિટ માટે 180 ડિગ્રી ઉપર બેક કરી લો. મસાલા પાઉં તૈયાર થઈ જાય એટલે તેનો મસાલો બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને ડુંગળી ઉમેરી તેને સાંતળી લો. હવે તેમાં કેપ્સિકમ અને લીલી ડુંગળી ઉમેરી તેને પણ સાંતળી રહી તેમાં ટામેટા ઉમેરી ટામેટાને કૂક કરી લો. હવે તેમાં પાઉંભાજી મસાલો, લાલ મરચું અને હળદર તેમજ મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. છેલ્લે તેમાં કોથમીર અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી બનાવેલા પાઉં ઉમેરી પાઉંને મસાલાથી કોટ કરી લો. મસાલા પાઉં તૈયાર થઈ જાય એટલે તેને સર્વ કરી ઉપર કોથમીર અને લીંબુનો રસ છાંટી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ટેસ્ટી મસાલા પાઉં. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એટલે ફક્ત ગુજરાતમાં જ નહીં પણ દેશ વિદેશમાં જ્યાં પણ ગુજરાતીઓ વસે છે ને ત્યાં નવરાત્રી ખૂબ જ સરસ રીતે ઉજવાય છે. અને તમને કહું, મને છે ને રસોઈ શોના જે ફોરેન વ્યુઅર્સ છે ને એ લોકો બી પૂછે છે કે મિત્તલ નવરાત્રીમાં બહુ ઇઝી હોય ને એવા પ્રસાદની વેરાયટી બતાવજો ને શોમાં. તો ચલો તમારા માટે આટલા સરસ પ્રસાદ અને ચટપટા નાસ્તાની વેરાયટી હવે તમને બતાવી દીધી. તો હવે તમે ચોક્કસથી બનાવજો અને હા રિવ્યૂઝ અમને ચોક્કસથી જણાવજો આ સરનામે. રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, 24 બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો@કલર્સગુજરાતી.com.